हिंदू पंचांग अनुसार दर वर्षे अषाढ़ पूर्णिमा दिवसे गुरु पूर्णिमा उजवामां आवे छे। सोमवार 3 जुलाई अषाढ़ महीनानी पूर्णिमा छे, जेने गुरु पूर्णिमा कहे छे। आ तारीखे महर्षि वेदव्यासनो जन्म थयो हतो। आ तहेवार गुरुने समर्पित छे। आ दिवसे लोको पोतपोताना गुरुओनी पूजा करे छे अने तेमने भेट आपे छे। शास्त्रोमां भगवान करता गुरुने वधु कहेવામાં આવ્યું છે। તે ગુરુ છે જે આપણને ધર્મ અને અધર્મ વચ્ચેનો તફાવત જણાવે છે, જીવનમાં આગળ વધવાનો માર્ગ બતાવે છે। તેર અંકલેશ્વરના પૌરાણિક તીર્થધામ રામકુંડ ખાતે ગુરુ પૂર્ણિમાની દબદબાભેર ઉજવણી કરવામાં આવી હતી। રામકુંડ ખાતે સવારથી જ ભક્તો મહંત ગંગાદાસજી બાપુના આશીર્વાદ મેળવવા ઉમટી પડ્યા હતા અને ગંગાદાસજી બાપુએ ભક્તોને આશીર્વાદ આપ્યા હતા। આ અવસરે રામકુંડ ખાતે ભજન કીર્તન સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। જય શ્રીરામ। અષાઢ સુદ પૂનમ એટલે આજે ગુરુ પૂર્ણિમા મહોત્સવ પૂરા ભારતવર્ષમાં મનાવી રહ્યા છે, ત્યારે આપણા અંકલેશ્વર રામકુંડ તીર્થ ઉપર આજે શ્રી ગુરુ પૂનમનું ખૂબ સુંદર આયોજન, ગુરુ પૂર્ણિમાનું મહોત્સવ અને સાથે સાથે ભંડારોનું આયોજન થઈ રહ્યું છે, ત્યારે તમામ પૂરા અસ્તિત્વને ગુરુ પૂનમની ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું। સાથે સાથે તમામ ભક્તોને પોતપોતાના ગુરુની કૃપા અવિરત વરસતી રહે, ખૂબ ભગવાન શક્તિ ભક્તિ આપે અને ખૂબ બધા ગતિ પ્રગતિ કરો એવી ગુરુ પૂર્ણિમા નિમિત્તે મારી હૃદયની શુભકામના। જય સિયારામ, જય ગુરુદેવ। બીજી તરફ શહેરના પંચાટી બજાર ખાતે આવેલ કબીર મંદિર ખાતે ગુરુ પૂર્ણિમાના શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી। કબીર મંદિર ખાતે ભજન કીર્તન અને ધાર્મિક કાર્યક્રમો સાથે મહાપ્રસાદીનું આયોજન કરાયું હતું। સવારથી ગુરુ રામકિશોરજી મહારાજના આશીર્વાદ લેવા માટે ભક્તોની લાંબી કતાર લાગી હતી અને ગુરુ રામકિશોરજી મહારાજના આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી હતી। અષાઢી પૂનમ દેવજી શ્રી વ્યાસજીનો જન્મદિવસ છે અને એમના સન્માનમાં ભારત વર્ષમાં વિશ્વમાં ગુરુ મહિમા ગુરુ પૂર્ણિમાનો મહિમા ગુરુ પૂનમને દિવસે જે શિષ્ય હોય છે ગુરુના ભક્તો બને છે એ પોતે ગુરુના શરણમાં જાય છે, ગુરુની ચરણમાં જઈને તન મન ધનથી પોતે પૂજા કરે છે અને પૂજા કરીને આશીર્વાદ મેળવતા હોય છે આજના દિવસે। અને ગુરુ સદગુરુ કબીર સાહેબ તો કહે છે કે તીન લોક નવખંડ મેં ગુરુ છે, બળાને કોઈ કરતા ન કરી શકે ગુરુ કહેશો હોય। ગુરુનો મહિમા અપ્રમ પાર છે। રામ કૃષ્ણ છે કહું બળા ઉનહું તો ગુરુ કિન લોક કે વે ગણે, એવા પરમાત્મા આપણે જેને માને છે એમને પણ ગુરુની શરણમાં જવું પડે છે, ગુરુની શરણમાં જઈને પોતાનું જીવનને ધન બનાવે છે આજના દિવસે।